હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેથ્સમાં ચેપ્ટર 11 બીજગણિત શીખવાના છીએ. યાદ રાખો, અંકગણિતમાં 1, 2, 3, 4, 5 વગેરે જેવા અંકોનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે બીજગણિતમાં આ અંકો ઉપરાંત A, B, C, D, X, Y જેવા ABCDના મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. કોઈ કિંમત માટે આપણે A, B, C, D, X, Y વગેરે સંકેતનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ચોક્કસ સંકેતને ચલ કહે છે. આ સંકેત દ્વારા નાના મોટા કોયડાઓ ઉકેલવામાં અને સમજવામાં સરળતા રહે છે. જ્યારે વિધાનમાં અંકોની સાથે ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે, એટલે કે ડાબા અને જબા વચ્ચે બરાબરની નિશાની વપરાય, તો તેને સમીકરણ કહેવાય છે. દાખલા તરીકે 5x = 20. અહીં 5x એ ડાબી બાજુ છે અને 20 એ જમણી બાજુ કહેવાય. વચ્ચે બરાબરની નિશાની મુકાય તો આને આપણે સમીકરણ કહી શકીએ. સમીકરણમાં ડાબી બાજુની કિંમત બરાબર જમણી બાજુની કિંમત હોય છે. સમીકરણમાં અજ્ઞાત ચલની સાચી કિંમત મૂકતા સમીકરણની ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. ઉપરના સમીકરણમાં x = 4 લેતા 5x = 20 માટે 5×4 = 20 થાય. અજ્ઞાત ચલની કિંમત તે સમીકરણનો ઉકેલ કહેવાય. ઉપરના સમીકરણમાં અજ્ઞાત ચલની કિંમત x = 4 છે. મેચસ્ટિક પેટર્ન, એટલે કે દિવાસળી પેટર્ન. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 1L બનાવવા માટે 2 દિવાસળીની જરૂર પડે. આકૃતિમાં 2 દિવાસળીઓ ગોઠવીને 1L બનાવેલો છે. તે જ પ્રમાણે 2L બનાવવા માટે 4 દિવાસળી જોઈએ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. 3L બનાવવા માટે 6 દિવાસળી જોઈએ. આમ 1L માટે 2 દિવાસળી, 2L માટે 4, 3L માટે 6, 4L માટે 8, 5L માટે 10, 6L માટે 12, 7L માટે 14 અને 8L માટે 16 દિવાસળી જોઈએ. આમ મૂળાક્ષર એલની મેચસ્ટિક પેટર્ન L બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ તેનો નિયમ લખો. જો 1L બનાવવા માટે, એટલે કે n = 1 લેતા જરૂરી દિવાસળી = 2, એટલે કે 2×n = 2×1 = 2. આમ 1L બનાવવા માટે 2 દિવાસળી જોઈએ. જો 2L બનાવવા, એટલે કે n = 2 લેતા જરૂરી દિવાસળી = 4, એટલે કે 2×n = 2×2 = 4 માટે 2L. તે જ રીતે n = 3 લેતા, એટલે કે 3L બનાવવા જરૂરી દિવાસળી = 6, એટલે કે 2×n = 2×3 = 6 = 3L. આમ આના પરથી આપણે કહી શકીએ કે L બનાવવા માટે જરૂરી નિયમ 2N છે. હવે આપણે મૂળાક્ષર સી માટેની પેટર્ન જોઈશું. 1C બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા = 3. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે 3 દિવાસળીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો સી બનાવી શકાય. 2C બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 6. તે જ રીતે 3C બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 9 અને 4C બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 12 થાય. હવે આપણે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે જોઈશું કે 1C બનાવવા માટે 3 દિવાસળી, 2C બનાવવા માટે 6 દિવાસળી, 3C બનાવવા માટે 9 દિવાસળી, 4C બનાવવા માટે 12 દિવાસળી, 5C બનાવવા માટે 15 દિવાસળી, 6C બનાવવા માટે 18 દિવાસળી, 7C બનાવવા માટે 21 દિવાસળી, 8C બનાવવા માટે 24 દિવાસળી જોઈએ. આમ જરૂરી દિવાસળીની સંખ્યા = 3×n, એટલે કે 3N. મૂળાક્ષર એનનો ઉપયોગ તેણે રચેલ સીની સંખ્યા માટે કરેલ છે. એન એ ચલ છે જેની કિંમત 1, 2, 3, 4 વગેરે છે. આમ યાદ રાખો, 3N એ 3×n જ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 11.1 ના દાખલા શીખીશું. એક્ઝામ્પલ 1.
નીચેની મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. એ મૂળાક્ષર ટી માટે પેટર્ન ટી. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ટી એટલે કે એન બરાબર એક બનાવવા જરૂરી દિવાસળી બરાબર બે એટલે કે બે ગુણ્યા એન, બે ટી એટલે કે એન બરાબર બે લેતા બે ટી બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર ચાર એટલે કે બે ગુણ્યા એન, ત્રણ ટી એટલે કે એન બરાબર ત્રણ બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર છ એટલે કે બે ગુણ્યા એન, ચાર ટી એટલે કે એન બરાબર ચાર બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર આઠ એટલે કે બે ગુણ્યા એન. અહીં આપણે એન બરાબર એક બે ત્રણ ચાર લેવાના છે. આ ઉપરથી આપણે સમજી શકીએ કે ટી પેટર્ન બનાવવાનો નિયમ ટુ એન છે. બી મૂળાક્ષર ઝેડ માટે પેટર્ન ઝેડ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ઝેડ એટલે કે એન બરાબર એક બનાવવા જરૂરી દિવાસળી બરાબર ત્રણ. તમે ત્રણ દિવાસળી લઈને આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ઝેડ બનાવી શકો. બે ઝેડ બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર છ એટલે કે ત્રણ ગુણ્યા એન, ત્રણ ઝેડ એટલે કે એન બરાબર ત્રણ બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર નવ એટલે કે ત્રણ ગુણ્યા એન, ચાર દિવાસળી એટલે કે એન બરાબર ચાર બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર બાર એટલે કે ત્રણ ગુણ્યા એન. આમ તેનો નિયમ ત્રણ એન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં નિયમનો અર્થ એવો છે કે તમારે જેટલા ઝેડ બનાવવા હોય તેના માટે કેટલી દિવાસળી જોઈશે તેના માટે તમારે થ્રી એન નિયમનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે તમારે પાંચ ઝેડ બનાવવા છે તો પાંચને ત્રણ વડે ગુણતા પંદર જવાબ આવે. આમ પાંચ ઝેડ બનાવવા માટે પંદર દિવાસળી જોઈએ. તે રીતે જો દસ ઝેડ બનાવવા હોય તો તેને ત્રણ વડે ગુણતા દસ ગુણ્યા ત્રણ બરાબર ત્રીસ દિવાસળી જોઈએ. આમ તમે સરળતાથી શોધી શકો કે કેટલા ઝેડ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે. મૂળાક્ષર યુ માટે પેટર્ન યુ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક યુ બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર ત્રણ એટલે કે ત્રણ ગુણ્યા એન. તે જ રીતે બે યુ બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર છ એટલે કે ત્રણ ગુણ્યા એન. ત્રણ યુ બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર નવ એટલે કે ત્રણ ગુણ્યા એન. ચાર યુ બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર બાર એટલે કે ત્રણ ગુણ્યા એન. આમ યુ બનાવવા માટેનો જરૂરી નિયમ ત્રણ એન છે. ડી મૂળાક્ષર વી માટે પેટર્ન વી. એક વી બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર બે ગુણ્યા એન એટલે કે બે ગુણ્યા એક બરાબર બે દિવાસળી જોઈએ. બે વી બનાવવા માટે જરૂરી દિવાસળી એટલે કે બે ગુણ્યા એન એટલે કે બે ગુણ્યા બે બરાબર ચાર દિવાસળી જોઈએ. ત્રણ વી બનાવવા માટે જરૂરી દિવાસળી બે ગુણ્યા એન એટલે બે ગુણ્યા ત્રણ બરાબર છ દિવાસળી જોઈએ. ચાર વી બનાવવા માટે જરૂરી દિવાસળી બે ગુણ્યા એન એટલે કે બે ગુણ્યા ચાર બરાબર આઠ દિવાસળી જોઈએ. આમ મૂળાક્ષર વી માટેની પેટર્નનો નિયમ ટુ એન છે. ઈ મૂળાક્ષર ઈ માટે પેટર્ન ઈ. અહીં એક ઈ બનાવવા માટે જરૂરી દિવાસળી એટલે કે પાંચ ગુણ્યા એન બરાબર પાંચ ગુણ્યા એક બરાબર પાંચ એટલે કે પાંચ દિવાસળી જોઈએ. તમે જોઈ શકો છો કે પાંચ દિવાસળીની મદદથી એક ઈ બનાવી શકાય છે જે આકૃતિમાં દર્શાવેલું છે. તે જ પ્રમાણે બે ઈ બનાવવા માટે જરૂરી દિવાસળી એટલે કે પાંચ ગુણ્યા એન એટલે કે પાંચ ગુણ્યા બે બરાબર દસ દિવાસળી જોઈએ. ત્રણ ઈ બનાવવા માટે જરૂરી દિવાસળી પાંચ ગુણ્યા એન એટલે કે પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર દિવાસળી જોઈએ. તે જ રીતે ચાર ઈ બનાવવા માટે જરૂરી દિવાસળી પાંચ ગુણ્યા એન એટલે કે પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ દિવાસળી જોઈએ. આમ મૂળાક્ષર ઈ માટેનો નિયમ ફાઇવ એન છે. એફ મૂળાક્ષર એસ માટે પેટર્ન એસ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો
કે એક એસ બનાવવા માટે જરૂરી દિવસોની સંખ્યા 5 છે. આમ એક એસ બનાવવા માટે જરૂરી દિવસોની 5 ગુણ્યા 1 બરાબર 5 દિવસોની જોઈએ. 2 એસ બનાવવા માટે જરૂરી દિવસોની 5 ગુણ્યા 2 બરાબર 10 દિવસોની જોઈએ. 3 એસ બનાવવા માટે 5 ગુણ્યા 3 બરાબર 15 દિવસોની જોઈએ. અને 4 એસ બનાવવા માટે 5 ગુણ્યા 4 બરાબર 20 દિવસોની જોઈએ. આમ એસ બનાવવા માટેનો નિયમ 5N છે. જી મૂળાક્ષર એ માટે પેટર્ન એ. એ બનાવવા માટે જરૂરી દિવસોની સંખ્યા 6 છે. આમ 1 એ બનાવવા માટે જરૂરી દિવસોની 6 ગુણ્યા 1 બરાબર 6. 2 એ બનાવવા માટે જરૂરી દિવસોની 6 ગુણ્યા 2 બરાબર 12. 3 એ બનાવવા માટે જરૂરી દિવસોની 6 ગુણ્યા 3 બરાબર 18 દિવસોની જોઈએ. 4 એ બનાવવા માટે જરૂરી દિવસોની 6 ગુણ્યા 4 બરાબર 24 દિવસોની જોઈએ. આમ પેટર્ન એ બનાવવા માટેનો નિયમ 6N છે. એક્ઝામ્પલ 2. આપણે મૂળાક્ષર L, C અને Fની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. પ્રશ્ન 1માં આપેલા મૂળાક્ષરો ઉપર આપેલમાં કયા મૂળાક્ષરો એલના જેવો નિયમ આપે છે, આવું કેમ બન્યું? વિદ્યાર્થી મિત્રો, અહીં અક્ષર એલ માટે જરૂરી દિવસોની સંખ્યા બરાબર 2, એટલે કે એક એલ બનાવવા માટે 2 દિવસોની જોઈએ. તે જ પ્રમાણે 2 એલ બનાવવા માટે 4 જોઈએ, 3 એલ બનાવવા માટે 6 જોઈએ. આમ એલ માટેનો નિયમ 2N છે. 2. અક્ષર સી માટે જરૂરી દિવસોની સંખ્યા 3 છે, એટલે કે 1 સી બનાવવા માટે 3 દિવસોની જોઈએ. તે જ પ્રમાણે 2 સી બનાવવા માટે 6, 3 સી બનાવવા માટે 9. આમ તેના માટેનો નિયમ 3N છે. 3. અક્ષર એફ માટે જરૂરી દિવસોની સંખ્યા 4 છે, એટલે કે 1 એફ બનાવવા માટે 4 દિવસોની જોઈએ. 2 એફ બનાવવા માટે 8 દિવસોની, 3 એફ બનાવવા માટે 12 દિવસોની. આમ તેના માટેનો જરૂરી નિયમ 4N છે. આપણે પ્રશ્ન 1માં જોઈ ગયા તે પ્રમાણે ટી અને વી બંનેમાં નિયમ 2N છે અને અહીં એલમાં પણ નિયમ 2N છે. આનું કારણ એ છે કે ટી અને વી અને એલ બધી પેટર્નમાં જરૂરી દિવસોની સંખ્યા 2 છે. એક્ઝામ્પલ 3. સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે. આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? હારની સંખ્યા માટે એન વાપરો. અહીં હારની સંખ્યા બરાબર એન ચલ વાપરવાનું છે. દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે, એટલે કે હારની સંખ્યા બરાબર એન. દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા બરાબર 5. જ્યારે હાર 1 હોય, એટલે કે એન બરાબર 1 હોય, ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા બરાબર 5 ગુણ્યા 1 બરાબર 5 થાય. જ્યારે 2 હાર હોય, એટલે કે એન બરાબર 2 હોય, ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા બરાબર 5 ગુણ્યા 2 બરાબર 10 થાય. અને જ્યારે 3 હાર હોય, ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા બરાબર 5 ગુણ્યા 3 બરાબર 15 થાય. આમ તાલીમાર્થીઓની સંખ્યા શોધવા એ માટેનો નિયમ 5N છે. એક્ઝામ્પલ 4. જો પેટીમાં 50 કેરી છે, કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો? પેટીઓની સંખ્યા માટે બી સંકેત વાપરો. અહીં એક પેટીમાં કેરીની સંખ્યા બરાબર 50, પેટીની સંખ્યા બરાબર બી. જ્યારે એક પેટી હોય, એટલે કે બી બરાબર 1 હોય, ત્યારે કેરીની સંખ્યા બરાબર 50 ગુણ્યા બી બરાબર 50 ગુણ્યા 1 બરાબર 50. જ્યારે 2 પેટી હોય, એટલે કે બી બરાબર 2 હોય, ત્યારે કેરીની સંખ્યા 50 ગુણ્યા બી બરાબર 50 ગુણ્યા 2 બરાબર 100. જ્યારે 3 પેટી હોય, ત્યારે કેરીની સંખ્યા 50 ગુણ્યા બી
એટલે કે 50 × 3 = 150. આમ પેટીઓમાંની કેરીની કુલ સંખ્યા 50B એટલે કે 50 × 2 છે. એક્ઝામ્પલ 5. શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે. વિદ્યાર્થીઓની સંખ્યા માટે એસ વાપરો. વિદ્યાર્થીઓની સંખ્યાને એસ કહીએ. દરેક વિદ્યાર્થીને અપાતી પેન્સિલ = 5. જ્યારે એક વિદ્યાર્થી એટલે કે એસ = 1 હોય ત્યારે અપાતી પેન્સિલ = 5 × s = 5 × 1 = 5 પેન્સિલ. જ્યારે બે વિદ્યાર્થી એટલે કે એસ = 2 હોય ત્યારે અપાતી પેન્સિલ 5 × s = 5 × 2 = 10 પેન્સિલ જોઈએ. જ્યારે 3 વિદ્યાર્થીઓ હોય એટલે કે એસ = 3 હોય ત્યારે જોઈતી પેન્સિલ = 5 × s = 5 × 3 = 15 પેન્સિલ જોઈએ. જ્યારે 4 વિદ્યાર્થીઓ હોય ત્યારે 5 × s = 5 × 4 = 20 પેન્સિલ જોઈએ. આમ એસ વિદ્યાર્થીઓ માટે જોઈતી પેન્સિલનો નિયમ 5s છે. એક્ઝામ્પલ 6. એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. જો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે તે તમે કહી શકશો? ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરો. પક્ષીને ઉડવાના સમયને ટી મિનિટ કહીએ. 1 મિનિટમાં કપાયેલું અંતર = 1 કિલોમીટર. જ્યારે 1 મિનિટ થાય ત્યારે પક્ષીએ 1 કિલોમીટર અંતર કાપ્યું હોય એટલે કે 1 × t. જ્યારે 2 મિનિટ થાય ત્યારે પક્ષીએ 2 કિલોમીટર અંતર કાપ્યું હોય એટલે કે 1 × t. જ્યારે 3 મિનિટ થાય ત્યારે પક્ષીએ 3 કિલોમીટર અંતર કાપ્યું હોય એટલે કે 1 × t. આમ પક્ષીએ ટી સમયમાં કપાયેલું અંતર = t કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, તમારે આ 6 દાખલા ક્લાસ વર્કની નોટમાં ગણી લેવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.